હલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ મોર્નિંગ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકો આજે આપણે ભણીશું આપણું ટેન નંબરનું ચેપ્ટર આપણું ગામડું જે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા આજે તેમનો સેકન્ડ પાર્ટ તો આપણે પહેલાં પાર્ટમાં ભણ્યા હતા કે અંકુર તેમના કાકા સાથે ગામડે આવે છે ગામડું ફરે છે તે જમે છે પછી ત્યારબાદ એક માર્કેટ યાર્ડ જોવા પણ જાય છે ત્યારબાદ તે કુવાના કાંઠે સ્નાન કરે છે ત્યારબાદ તે તેમના ખેતરે પણ જાય છે અલગ અલગ પ્રકારના શાકભાજી નિહાળે છે ઘણી વાતો કરે છે ઠંડી છાશ પીવે છે હવે ત્યાર પછીનું આપણે ચેપ્ટર આગળ વધારીએ તો તેઓ આગળ વધ્યા હરદેવે જણાવ્યું હમણાં બીજ વાવવાની મોસમ છે એટલે ખેડૂતો વ્યસ્ત છે બાળકો ત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હતી એટલા માટે ચોમાસાની સિઝનમાં બીજ વાવવાની મોસમ હોય છે એટલે અનાજના ખેતરોમાં અનાજના નાના નાના છોડ વાવેલા હોય છે બાળકો બધા જ પ્રકારના જે અલગ અલગ શાકભાજી હોય છે કઠોળ હોય છે અથવા તો અનાજ હોય છે તેમનું મોસમ પ્રમાણે તેમને વાવવામાં આવે છે ખાસ કરીને વધારે વરસાદની મોસમમાં ખેડૂતો બધા જ પ્રકારના શાકભાજી ઉગાડે છે તો આ તે મોસમ અત્યારે ચાલુ હતી એટલા માટે બધા જ ખેડૂતો વ્યસ્ત હતા એટલે કે બિઝી હતા તો ત્યારબાદ કહે છે જ્યારે તે મોટા થઈ જશે ત્યારે તે સમગ્ર ખેતરમાં વાવી દેવામાં આવશે જુઓ ખેડૂત ટ્રેક્ટર અને હળથી ખેતી કરી રહ્યા છે બાળકો અનાજ શાકભાજી અથવા તો કઠોળને ઉગાડતા પહેલાં જમીનને ખોદી અને તેને મુલાયમ કરવી પડે છે જેનાથી તેમની ફળદ્રુપતા વધે અને જમીન ઘણી પોચી બને એટલા માટે તેને ખોદવા માટે ટ્રેક્ટર અથવા તો હળની આગળ ગાય બાંધી અને ખોદવામાં આવે છે જેને વાવણી પણ કહેવામાં આવે છે બંને વાતો કરતાં કરતાં વસ્તી તરફ આવી ગયા એટલે કે હવે ગામડાના ખેતરોમાંથી તે લોકો હવે શહેર બાજુ જાય છે અરે આ તમારી શાળા છે હા આજુબાજુના ગામથી વિદ્યાર્થીઓ પણ ભણવા આવે છે બાળકો આપણે શહેરમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની શાળાઓ હોય છે પણ ગામડાઓમાં તે હોતું નથી દરેક ગામડા વાઇઝ ફક્ત એક જ શાળા હોય છે અથવા તો ચારથી પાંચ ગામડાઓ વચ્ચે એક શાળા હોય છે જ્યાં બધા જ ગામડાઓના છોકરાઓ ત્યાં અભ્યાસ માટે આવે છે તો આમના ગામડામાં પણ એક શાળા હતી તે આજુબાજુના ગામડાઓ ત્યાં ભણવા માટે આવી રહ્યા આજુબાજુના ગામડાઓના છોકરાઓ ત્યાં ભણવા માટે આવી રહ્યા હતા ત્યારબાદ પરત આવતી વખતે નિખિલે પશુ શાળા જોઈ પશુ શાળા એટલે કે જ્યાં પશુઓને બાંધવામાં આવે તેની સ્વચ્છતાનો ધ્યાન રાખવામાં આવે તેમનું પૂર્ણ જતન કરવામાં આવે અને તેમને યોગ્ય કાળજી રાખવામાં આવે તેને પશુ શાળા કહેવામાં આવે છે તે પશુ શાળામાં થોડી ગાય ભેંસું બંધાયેલી હતી સાથે સાથે ઘરની બાજુમાં બનેલું ગોબર ગેસ સંયંત્ર બનાવતા હરદેવ બોલ્યો આ સંયંત્રમાં ગોબર ગેસ બને છે આ ગેસના વપરાશથી હવે રસોઈ બનાવતી વખતે રસોડામાં ધુમાડો નડતો નથી એટલે કે માખી મચ્છર પણ થતાં નથી એટલે કે બાળકો આપણે જે શહેરમાં ગેસ લાઈન હોય છે અથવા તો બાટલાના ગેસ સિલિન્ડર હોય છે તે ગામડાઓમાં અવેલેબલ હોતા નથી એટલા માટે ત્યાંના લોકો શું કરે છે ગાયના છાણમાંથી રસોઈ બનાવે છે તેને સળગાવીને પરંતુ તેમાં ખૂબ ધુમાડો થાય છે અને પ્રદૂષણ પણ થાય છે એટલા માટે ગામડાના લોકોએ નવી પદ્ધતિ અપનાવી છે તેને ગેસ ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે ગોબર ગેસમાં બધો વધારાનો સામાન કચરો બધું સડાવી અને તેમાંથી ગેસ ઉત્પન્ન કરી અને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે તો તેને ગોબર ગેસ કહેવામાં આવે છે એટલા માટે આ સયંત્ર જોઈ અને નિખિલ એકદમ ખુશ થઈ ગયો અને તે તેના ફાયદાઓ પણ જણાવે છે કે આ ગેસથી રસોઈ બનાવતી વખતે ધુમાડો થતો નથી અને માખી મચ્છર પણ થતા નથી ત્યારબાદ તેમના કાકા આવી જાય છે અને કહે છે જલ્દી ચાલો તમારી કાકીએ જમવાનું બનાવી લીધું છે અને બંને ભાઈઓ ઘરે જાય છે જમવા માટે ત્યારબાદ બંને હાથ ધોઈ અને રસોડામાં આવી ગયા કાકા કાકીજીએ જમવાનું પીરસ્યું જમવાની સાથે ઘરમાં બનેલ માખણ ખાય અને નિખિલ ખૂબ ખુશ થઈ અને વિચારી રહ્યો હતો કે ગામડું કેટલું સુંદર છે ગામડું કેટલું સુંદર છે બાળકો ખરેખર ગામડાનું જીવન ખૂબ જ સાદું સરળ ભલે હોય પરંતુ તે હેલ્ધી અને ખૂબ જ સુંદર હોય છે થેન્ક યુ